મારું નામ છે જાવેદા અસાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 2 વિષય ગણિત ગમમાં ચેપ્ટર 7 જ અને મ દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 1 હશે એટલે કે આ પેજ કાઢવાનું રહેશે. બરાબર, આપણે આના અગાઉના લેક્ચરમાં સરવાળા બાદબાકી શીખી ગયા છીએ. સારું, તો હવે આપણે કોયડો ઉકેલવાનો છે એટલે કે અલગ રીતે થોડો સરવાળા બાદબાકી કરવાના રહેશે. બરાબર, તો ચલો આપણે દરેક વિદ્યાર્થીએ આ પેજ કાઢવાનું છે, સમજવાનું છે, તેમજ હું જે પ્રમાણે લખાવું એ પ્રમાણે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે લખતું જવાનું છે, તેમજ સમજતું રહેવાનું છે. પેલું છે, ઉષાબેન પાસે તપેલીમાં 2 લિટર દૂધ હતું, હેતલબેન પાસે 3 લિટર દૂધ ભરેલી બીજી તપેલી આવી. હેતલબેન, ઉષાબેન પાસે કેટલું હતું? 2 લિટર. હેતલબેને બીજું કેટલું આપ્યું? 3 લિટર. તો હવે ઉષાબેન પાસે કુલ કેટલું દૂધ થયું? જો કુલ એવું કે તો શું કરવાનું છે? સરવાળો. તો પહેલા આપણે લખીશું 2 લિટર દૂધ. બરાબર, હવે બીજું કેટલું આપ્યું હેતલબેને? તો કે 3. તો હવે એમાં ઉમેરીશું આપણે 3 લિટર દૂધ. તો કુલ એટલે ઉમેરો એટલા માટે આપણે પ્લસ નિશાન સરવાળો. બાદ એવું કે ત્યારે આપણે શું કરવાનું રહેશે? બાદબાકી. તો 2 લિટર છે એમાં 3 લિટર ઉમેરો. આ રીતે તમારે પણ આ ખાલી જગ્યામાં તમે ખાનું આપેલું છે ને એ પ્રમાણે તમારે આ લખવાનું રહેશે. 2 ને 3, 2 માં 3 ઉમેરવાના છે. તો 2 માં 3 ઉમેરીએ. 2 છે એમાંથી સાથે ઉમેરીએ 1, 2 અને 3. તો હવે આપણે જોઈએ કુલ કેટલા થાય છે. 1, 2, 3, 4 અને 5. તો અહીં આપણે લખીશું 5 લિટર દૂધ. બરાબર, હવે તમારે બીજું શું કરવાનું છે? તો બરાબર તરીકે લખવાનું ઉષાબેન પાસે કુલ 5 લિટર દૂધ થયું. બરાબર, આ તે તમારે આ રીતે લખવાનું, આ રીતે નિકાલ કરવાના. ન ખ્યાલ આવે તો બરાબર સ્વાધ્યાયમાં નિકાલ જ કરવાના, તમારે આ જ રીતે લખવાનું રહેશે સ્વાધ્યાયમાં. ત્યાર પછી બીજું, પેટ્રોલની 1 ટાંકીમાં 30 લિટર પેટ્રોલ હતું. કેટલો લિટર હતું? 30 લિટર. અને તેમાં બીજું 9 લિટર પેટ્રોલ ભર્યું. હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું? બરાબર, કયું લેજે ઉમેરે પેલા હતું એમાં બીજું ઉમેરે, ઉમેર્યું એટલે કે સરવાળો કરો. બરાબર, આપણે આનો અગાઉના લેક્ચરમાં શીખી ગયા, બાદ કરો અને ઉમેરો. ઉમેરો એટલે કે પ્લસ ની નિશાને સરવાળો, અને બાદ કરો એટલે કે માઇનસ ની નિશાને બાદ. તો પેલા આપણે જોઈએ 30 લિટર પેટ્રોલ. આપણે લખીશું 30 લિટર પેટ્રોલ. બરાબર, હવે બીજું કેટલું એમાં ઉમેરાય છે? તો કે 9 લિટર. તો હવે આપણે લખીશું 9 લિટર પેટ્રોલ. 30 હતું એમાં બીજું 9 લિટર ઉમેરે. ઉમેરે એટલે કે આ બંનેમાં સરવાળો કર્યો. બરાબર, 9 છે એ 3ની નીચે નથી લખવાનું, 0ની નીચે. આ સાઈડથી જ આપણે દાખલા નંબરનું સ્ટાર્ટ કરવું, અહીંયા કાંઈ લખવાનું નહીં. તો 0 0 ઉપર કઈ સંખ્યા નથી એટલે કે 9 ના 9 એમ 3 ની નીચે કઈ સંખ્યા છે? તો કે ના. તો 39 લિટર પેટ્રોલ આપણે લખવાનું. પછી બરાબર કરીને લખવાનું. જો હવે કેમ કીધું છે કુલ, હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ છે? તો લખવાનું ટાંકીમાં 39 લિટર પેટ્રોલ થયું. તમારે પણ આ રીતે મારી સાથે
તો કે 40 લિટર પાણી બાળકો પી જાય છે એટલે 50 માંથી 4
જે પોથીમાં પૂર્ણ હોવું જોઈએ તેમજ પાકું થયેલું હોવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.